धोरण 10 गणित ની અંદર चैप्टर બીજું બહુપદીય બહુપદી કોને કહેવાય છે ધોરણ 9 માં તમે ભણી ગયા છો એમાં મહત્વની વાત p ઓફ x 3x square plus 5x plus minus 2 આ બહુપદીનો ઘાત કેટલો કહેવાય તો જેનો ઘાત મહત્તમ છે ઘાતાંક આ ઘાતાંક મહત્તમ છે તો ઘાતાંક મહત્તમ છે તો આને કહેવાય 2 ઘાતની બહુપદી અથવા 2 ઘાત બહુપદી એટલે આ બહુપદી નો ઘાત કેટલો કહેવાય ઘાત 2 કહેવાય બહુપદી કઈ ના હોઈ શકે તો બહુપદી નો જે ઘાતાંક છે એક દૂત્યાંશ હોય અથવા આ રીતનો કઈ આપેલો હોય p ઓફ x બરાબર 3x સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2 આ રીતનો કોઈ અપૂર્ણાંક અથવા તો ઋણ ઘાતાંક આપેલો હોય તો એ બહુપદી શક્ય નથી આપણે એ બહુપદીનો અભ્યાસ નથી કરવાનો બહુપદી જો એક ઘાત ધરાવતી હોય 3x minus 2 આ એક ઘાત છે તો એને સુરેખ બહુપદી કહેવાય જો બે ઘાત ધરાવતી હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય જો ત્રણ ઘાત ધરાવતી હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય પદ નથી ગણવાના તમારે આ ઘાત જોવાનો છે તમારે શું જોવાની ઘાત આ ઘાત જોવાનું છે તો આ રીતે સુરેખ બહુપદી એમાં તમે સામાન્ય રીતે આલેખ દોરો તો રેખા આવે દ્વિઘાત બહુપદી તેમાં તમને વક્ર મળશે પરવલય મળશે ત્રિઘાત બહુપદી ની અંદર સામાન્ય રીતે તમને આવા કોઈ પણ પ્રકારના વક્ર મળી શકે છે તો આ થઈ તેની સામાન્ય વાત હવે જે સુરેખ બહુપદી છે એના શૂન્ય બહુપદીના શૂન્ય કોને કહેવાય છે દાખલા તરીકે p ઓફ x બરાબર 2x પ્લસ 3 છે તો આ બહુપદીનું શૂન્ય કેટલું થાય શૂન્ય એટલે શું x ની જગ્યાએ શું કઈ વાસ્તવિક સંખ્યા મૂકો કે જેથી આ બહુપદીની કિંમત શૂન્ય થાય તો દાખલા k મૂકું છું એવી સંખ્યા 2k પ્લસ 3 તો બરાબર 0 થાય છે મતલબ 2k પ્લસ 3 બરાબર 0 તો આ 3 બીજી બાજુ હશે એટલે માઇનસ માટે k બરાબર માઇનસ 3/2 જો હું આ આમાં 3/2 મૂકીશ p 3/2 માઇનસ તો 2 માઇનસ 3/2 પ્લસ 3 2 કેન્સલ સોરી જવાબ 0 તો આ એનું શૂન્ય કહેવાય બહુપદીનું શૂન્ય કયું તો બહુપદી શૂન્ય અને શૂન્ય કહેવાય છે તો એના માટેની વ્યાખ્યા pk જો pk ઇક્વલ ટુ 0 હોય તેવી વાસ્તવિક સંખ્યા k મળે જે p ઓફ x માં મૂકે તો એની કિંમત કેટલી કરી નાખે છે શૂન્ય તો જે p ઓફ x નું શૂન્ય ગણાય તો pk બરાબર 0 થાય મતલબ x ની જગ્યાએ તમે જે વાસ્તવિક સંખ્યા મૂકો છો એને કારણે જવાબ જો 0 થઈ જાય તો તેવી વાસ્તવિક સંખ્યા k મળે આ k જે મળે છે એ k ને k મળે તેને p ઓફ x નું શૂન્ય કહેવામાં આવે છે હવે આપણું સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે વ્યાપક એટલે બધી જગ્યાએ યુઝ કરી શકે તે વ્યાપક સ્વરૂપ તો a અને b એ અચળ છે તો આપણે કહી શકીએ p ઓફ x ઇક્વલ ટુ ax + b
तो आनु शून्य क्यों थे तो आनु शून्य बराबर तेनु शून्य क्यों थे तो माइनस बी अपॉन ए तो मुको कीमत ए एक्स प्लस बी बराबर जीरो एक्स ने सब्जेक्ट करो माइनस बी अपॉन ए माइनस बी से पता है जी माइनस बी से पता अचल पद अचल पद अने आई ए से पता है जी एक्स नो सर्वनो एक्स नो सर्वनो तो सुरेख बहुपदी नु शून्य शोधो माटे शु करवानु माइनस बी अपॉन ए એટલે માઈનસ અચળ પદ છેદમાં x નો સહગુણક તમે કરી શકો દાખલા તરીકે તમને એમ કે p ઓફ x બરાબર 3x + 1 છે તેનું શૂન્ય શોધાય તો તમે ડાયરેક્ટ કહી શકો શૂન્ય બરાબર શું થાય માઈનસ b અપોન a માઈનસ b એટલે 1 માઈનસ આગળ રાખવાનું છે અને અહીં જગ્યાએ 3 તો માઈનસ 1 તૃતીયાંશ આ રીતે તમને જવાબ મળી શકે છે હવે આ થઈ એની ગાણિતિક પ્રક્રિયા હવે આ જ વસ્તુને આપણે ભૌમિતિક એટલે કે આલેખ સ્વરૂપે પણ એને રજૂ કરી શકીએ તો આલેખ સ્વરૂપે તમારે રજૂ કરવું હોય તો આ શૂન્ય જે શું હોય તો આ આપણો એક્સ અક્ષ આ આપણો વાય અક્ષ કોઈ પણ સમીકરણ લઈ લો પી ઓફ એક્સ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ થ્રી છે આવો તો આપણા માટે એક્સ એટલે જે કિંમત પસંદ કરી છે તે અને p ઓફ x એટલે આપણા માટે y તો p ઓફ x તકા દે કે હું અહીંયા 1 મૂકું 1 x ની જગ્યાએ હું 1 મૂકું છું તો 1 મૂકીશ તો જવાબ શું આવશે તો 2 1 + 3 બરાબર આવશે 5 તો 5 એટલે કે માઈનસ 1 મૂકું p માઈનસ 1 તો 2 માઈનસ 1 + 3 જવાબ આવશે 1 તો માઈનસ 1 મૂકી દે જવાબ આવ્યો આ રીતે તમારે બિંદુ લેવાના દાખલા p 0 મૂકું તો શું આવશે 2 0 + 3 જવાબ આવશે 3 તો 0 લીધો તો 3 તો આ રીતે તમે એક ટેબલ ક્રિએટ કરો આ ટેબલને આધારે તમે 1 અને 5 દાખલા તરીકે માઇનસ 1 અને માઇનસ 1 અને 1 બરાબર છે અને 0 અને 0 અને 3 તો 0 અને 3 આ મૂકી દો તો આ રીતે એક રેખા તમને જોવા મળશે આ તો જે સુરેખા સુરેખા થશે સુરેખા થશે એટલે આ સુરેખ બહુ બધી છે તેથી ત્યાંનું રેખામાં રૂપાંતર થાય એ એક્સ અક્ષને જે બિંદુ આગળ કટ કરે છે અહીંયા યામ આવશે એક્સ અને જીરો કહેવાય અહીં કોઈ પણ યામ આવે જીરો અને વાય કહેવાય તો આ એક્સ જે આવશે એ એક્સ શું મળશે તો માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ તો આનો એક્સ યામ જે બનશે તેને શું કહેવામાં આવશે આ સુરેખ બહુપદી માટે એનું શૂન્ય કહેવાશે તો આ રીતે આપણે ગ્રાફ દોરીને કહી શકીએ સમજો કે આવો તમને ગ્રાફ મળે આવો ગ્રાફ મળે અહીંયા આગળ 1 છે 2 છે 1 2 3 આવું છે તો એનું શૂન્ય કેવું ગણાય તો 2 ગણાશે સમજો કે આ રીતની રેખા હોય તો x અક્ષને કટ કરતી જ નથી તો એનું શૂન્ય ના મળે શૂન્ય ના મળે બરાબર છે આ રીતે તમે એને અલગ અલગ રીતે કોઈ પણ આકૃતિ આપી હોય તો તમે કહી શકો છો કેટલા શૂન્ય મળે નવો સવાલ સુરેખ બહુપદીમાં કેટલા શૂન્ય મળે તો હંમેશા યાદ રાખવાનું શૂન્યોની સંખ્યા કેટલી મળે તો સુરેખ હોય સુરેખ હોય સુરેખ હોય તો ઘાત કેટલો હોય એક તો સુરેખ બહુપદીનો ઘાત ઘાત એક હોય ઘાત એક હોય એટલે પણ કેટલી એક અથવા જીરો એક અથવા જીરો એક મળે તો એનાથી ઓછું શું કે દ્વિઘાત હોય તો દ્વિઘાત એટલે બે ઘાત બે ઘાત બે ઘાત હોય તો એની અંદર બે મળે અથવા એક મળે અથવા જીરો મળે આના શૂન્યની સંખ્યા કેટલી તો આની શૂન્યની સંખ્યા કેટલી હોઈ શકે એક અથવા તો જીરો આની શૂન્યની સંખ્યા કેટલી હોઈ શકે કાં તો બે મળે શૂન્ય જુદા જુદા કાં તો એક મળે કાં તો ન મળે તો આ રીતે ત્રિઘાત હોય તો ત્રિઘાત હોય તો ત્રણ વિચારો ત્રણ અને ત્રણ કરતા ઓછું ત્રણ અને તેનાથી ઓછા મતલબ ત્રણ મળે બે મળી શકે એક મળી શકે અને શૂન્ય પણ મળી શકે એટલે ના મળે આનો મતલબ ના મળે તો આ રીતે
હવે દ્વિઘાત બહુપદી જે છે તેની આપણે વાત કરીએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું છે. p of x equal to ax square plus bx plus c એટલે આનો ઘાત 2 છે. તો આની અંદર સમજો કે આ અગ્ર સહગુણક કહેવાય, અગ્ર સહગુણક એટલે મોટો ઘાત જે છે તેની સાથેનો સહગુણક. જો ધન હોય, પોઝિટિવ હોય, તો એનો આલેખ જે હંમેશા વક્ર હોય તે આ રીતે પરવલય એક મળજો, ઉપરની તરફ ખુલ્લો, ઉપર તરફ ખુલ્લો. જો આ એ જે છે આનો સહગુણક માઇનસ હોય, માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ આ રીતનો કોઈ છે, તો એનો આલેખ તમને કેવો મળશે? તો નીચેની તરફ, નીચેની તરફ મળશે, નીચેની તરફ. આ ઉપરની તરફ મળશે, આ નીચેની તરફ મળશે, ખુલ્લો. તો આ પહેલમ પહેલી વાત, જ્યારે અગ્ર સહગુણક ધન હોય ત્યારે ઉપરની તરફ ખુલ્લો અને ઋણ હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો, એમ વ્યાપક રીતે આપણે લઈ લઈએ છીએ. હવે એની અંદર ત્રણ વિકલ્પ આવી શકે, જે આપણે આગળ જોયા તે પ્રમાણે દ્વિઘાત છે. p ઓફ x ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, બે ઘાત છે તો એના શૂન્ય કેવા હોઈ શકે? શૂન્યોની સંખ્યા કાં તો બે હોઈ શકે, એક હોઈ શકે, અથવા તો ઝીરો. પહેલો વિકલ્પ છે બે હોઈ શકે, બે ભિન્ન, બે ભિન્ન બિંદુમાં કટ કરે તો આ રીતે બે કટ કરી શકે છે. દાખલા તરીકે અહીંથી આમ કર્યું તો આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ કટ કરી શકે છે, અથવા તો તમે આમ કહી શકો આ રીતે પણ કટ કરી શકે છે અહીંયા ને અહીંયા. દાખલા તરીકે ઉદાહરણ આપો તો p ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ ટેન છે, તો દસના ભાગ પાડો ક્યાં પડે? તો પાંચ તો દસ, એક્સ પ્લસ પાંચ અને એક્સ પ્લસ બે ડાયરેક્ટ હું પાડું છું, તો આના બરાબર સુધી ઝીરો. માટે આ બરાબર ઝીરો હોય તો પણ ઝીરો થઈ શકે અને આ બરાબર ઝીરો હોય તો પણ ઝીરો થાય, એટલે એક્સ પ્લસ ફાઇવ બરાબર ઝીરો થાય, અથવા અથવા એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો. માટે એક્સ બરાબર શું થયું? શૂન્ય. વેલ્યુ શૂન્ય માઇનસ પાંચ અને બીજું શૂન્ય કયું થયું? માઇનસ ટુ. તો આ જે હશે એ આ રીતનો અલગ આવશે, એક માઇનસ પાંચમાં કટ કરે છે, એક માઇનસ બેમાં કટ કરે છે. અહીંયા માઇનસ પાંચ હોવું જોઈએ, અહીંયા માઇનસ બે હોવું જોઈએ, અને આગળનો ધન છે એટલા માટે ઉપરની તરફ ખુલ્લો આ પરવલય વક્ર હશે. એ રીતે બીજો વિકલ્પ છે એ એક એક શૂન્ય મળે, એક બિંદુમાં કટ કરે, બરાબર છે? એક બિંદુમાં કટ કરે એટલે ટચ કરે, જસ્ટ ટચ કરે, આ રીતે ટચ કરે છે, આ વન છે તો એ ટચ કરે છે. તો ઉદાહરણ તરીકે કહું, પી ઓફ એક્સ બરાબર આવું બોલું છું, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન, તો જો હોલ સ્ક્વેર થાય છે, એક્સ માઇનસ ટુનો હોલ સ્ક્વેર બરાબર, તમારે આ લેવો તો શું લેવાનું? બરાબર ઝીરો, બરાબર ઝીરો, શૂન્ય લેવો તો એક્સ માઇનસ ટુ બરાબર વર્ગમૂળ નીકળી જાય, એક્સ બરાબર એક્સ બરાબર શું આવશે? વન આવશે, તો એક્સ બરાબર વન, તો વન એનો જવાબ છે, તો એક એનો શૂન્ય મળે છે. અને ત્રીજો વિકલ્પ છે શૂન્ય ન મળે, મતલબ ન મળે, મતલબ વાસ્તવિક શૂન્ય નથી, બરાબર, ઇમેજિનરી છે, કાલ્પનિક હોઈ શકે, ના મળે મતલબ આ રીતનું કોઈ પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, આ ઉપર કંઈ પણ હોઈ શકે. તો દાખલા તરીકે હું એક્સ સ્ક્વેર પ્લસ વન પી ઓફ એક્સ હોય, મને દ્વિઘાત બહુપદી આપી છે, તો હું એને શું બરાબર ઝીરો મૂકું છું, તો એક્સ સ્ક્વેર બરાબર માઇનસ વન પણ શક્ય છે, કોઈ પણ સંખ્યાનો વર્ગ માઇનસ શક્ય નથી. અહીંયા એક મૂકો તો એકનો વર્ગ એક થાય, ઝીરો મૂકો તો ઝીરો થાય, માઇનસ એક મૂકો તો માઇનસ એક ઇન્ટુ માઇનસ એક એટલે ધન થઈ જાય, તેથી જે શક્ય નથી. શક્ય નથી એટલે શું થયું? વાસ્તવિક રીતે શક્ય નથી, વાસ્તવિક શૂન્ય નથી, વાસ્તવિક શૂન્ય નથી. તો આ રીતે તમે કરી શકો છો, અલગ અલગ તમને આપેલા આલેખોને ધ્યાનમાં રાખીને તમે કેટલા શૂન્યો મળશે તે તમે હવે જાતે નક્કી કરી શકો છો. તમારી બુકની અંદર જે શૂન્યો આપ્યા છે 2.1માં, સ્વાધ્યાય 2.1, સ્વાધ્યાય 2.1 આપી છે, તેમાં એમાં પહેલું આવું કીધું છે, બોલો કેટલા શૂન્ય મળે? ના મળે. પહેલું બીજામાં આ રીતનું કંઈક આપેલું છે, આ રીતનું કંઈક આપેલું છે, બરાબર છે? તો કેટલા શૂન્ય મળે? એક શૂન્ય મળે, એક શૂન્ય. પછી ત્રીજો આ રીતનો આપેલો છે, ત્યાં જો અહીંયા ત્યાં કટ થઈને પછી આમ કરીને આવ્યું છે, એક બે ને ત્રણ, તો ત્રણ શૂન્ય મળે. ત્રીજાની અંદર આ રીતમાં આપી છે, ચોથામાં આ રીતમાં આપી છે, બે જગ્યાએ કટ થાય છે, એક અને બે શૂન્ય મળે. આ રીતમાં આપી છે, એક
एक बे ने त्रण ने चार चार जगह एक्स अक्ष ने कट थे तेथी चार शून्य मळे अने छेल्लू जे आप्युं छे तमने आज्ञा आपी छे जेमां टच थतुं बतावी छे टच अहीं टच आ एक बे अने त्रण त्रण शून्य मळे तो आ रीते तमे अलग अलग शून्य कही शको छो કેટલાક કોમ્પ્લિકેટેડ આની અંદર ક્યારેક આવું પૂછે તો જરા ધ્યાનથી જોઈ લેવાનું તમને આવું કે આના શૂન્ય કેટલા આવું દોરીને આપ્યું હોય આ એક સુરેખ બહુપદી છે તેના શૂન્યની સંખ્યા કેટલી શૂન્યની સંખ્યા કેટલી કેટલા શૂન્ય મળે તો તમને એમ થાય કે કટ કરી દે પણ રેખા તો કટ કરે જ આગળ જઈ એટલે શૂન્યની સંખ્યા કેટલી કહેવાય એક એક કહેવાય જેમ આવ્યું નહીં તમને દોરીને આટલું જ આપ્યું હોય સમજો તમને આવો આપ્યું છે બાબા આવો આલેખ આપેલો છે તમને આવો આલેખ આમ દોરીને આપેલો છે અને શૂન્યની સંખ્યા કેટલી તો તમે અહીંથી આને વિચારી શકો છો અહીંથી આગળ જશે અહીંયા આગળ જશે તો કટ થશે નહીં અહીં કટ થશે તેથી એના શૂન્યની સંખ્યા એક છે સમજો કે તમને આવો દોરીને આપી છે આવો અહીંયાથી આવું દોરીને આપી છે બરાબર શૂન્યની સંખ્યા કેટલી તો તમારે આગળ વિચારવાનું છે કે આ આલેખ આગળ જઈ શકે છે કટ થાય છે તો એને બે શૂન્ય મળે આ રીતે અલગ અલગ શૂન્ય કેટલા હોઈ શકે અને તેની સંખ્યા આલેખ આલેખ પરથી શૂન્યની સંખ્યા એટલે આપણે જે બહુપદી આપી છે એ સુરેખ હોય અથવા દ્વિઘાત હોય ત્રિઘાત હોય હવે ત્રિઘાત હોય તો ત્રિઘાત માટે પણ આપણે કહી શકીએ છીએ કે ત્રિઘાત બહુપદી છે દાખલા તરીકે p of x વ્યાપક સ્વરૂપ લખું છું ax ઘન + bx² + cx + d આનું જે હોય એમાં ત્રિઘાત છે એટલે ત્રણ અને ત્રણ કરતાં ઓછા એટલે ત્રણ મળે બે મળે એક મળે અને ઝીરો મળી શકે તો લખી દે કે આ આ જે છે એક જગ્યાએ બે જગ્યાએ અને ત્રણ જગ્યાએ કટ કરે એટલે આવો આલેખ લખી દે આવે તો ત્રણ મળે કોઈ કંઈક આની અંદર ચાર મળે આમ મળે તો આવો આલેખ ન મળી શકે આનો આલેખ આવો ના મળી શકે આનો આલેખ આવો જ મળી શકે આવો મળી શકે અથવા કોઈ એમ કે આવો મળી શકે એક જગ્યાએ જ કટ કરતો હોય તેવો હા મળી શકે આવો એક જગ્યાએ કટ કરતો મળી શકે કોઈ કે આવો મળી શકે જે બે જગ્યાએ કટ કરતો હોય આમ કે આમ ત્રણ બે જગ્યાએ કટ કરતો હોય તે રીતનો મળી શકે આ મળી શકે અહીંયા એક જગ્યાએ કટ કરે છે અને અહીંથી ટચ કરે સમજી લો અહીંયા ટચ કરીને પાછું અહીંયા આવે છે તો અહીંયા બે જગ્યાએ કટ કરતો પણ મળી શકે છે અને ન કટ કરે તેવો પણ મળી શકે બરાબર તમને એવો પણ આલેખ એની અંદર ક્યાંક મળી શકે છે બરાબર છે આ રીતનો કોઈ આલેખ મળી શકે તો આ રીતનું તમે એમનો વિચારી શકો છો કે આપેલી બહુપદી એક ઘાત હોય તો એક અથવા શૂન્ય એક મળે શૂન્ય અથવા તો ન મળે દ્વિઘાત હોય તો એક મળે એટલે બે મળે એક મળે અથવા ન મળે ત્રિઘાત હોય તો ત્રણ મળે બે મળે એક મળે અથવા તો ન મળે ચાર ઘાત હોય તો ચાર અને ચારથી ઓછા આપણને શૂન્યો મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આ સમજણ સાથે તમારી બહુપદીનું સ્વાધ્યાય 2.1 બરાબર ધ્યાનથી કરવાનું છે આગળના ઉદાહરણના દાખલા જોવાના બરાબર છે ક્યારે કયો વક્ર ખુલ્લો આવશે કઈ તરફ આવશે તે પણ તમારે સમજી લેવાનું ઉપરની તરફ ખુલ્લો ક્યારે આવે જ્યારે અગ્ર સહગુણક ધન હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો ક્યારે આવે જ્યારે અગ્ર સહગુણક ઋણ હોય ત્યારે આવી શકે છે હંમેશા દ્વિઘાત હોય ત્યારે પરવલય આવે વક્ર આવે અને સૂર્ય હોય ત્યારે રેખા આવે છે ઓકે.